નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજનો જે ટૉપિક છે એ બીકોમ સેમ ફાઈવ ચેપ્ટર નંબર એક ભારતીય ધંધાકીય પર્યાવરણ, તે બાબતને લઈને જ આપણે શરૂઆતનો જે પ્રથમ ટૉપિક છે જે આપણા પેપરના નામને અનુલક્ષીને જ આખું યુનિટ છે એમની આજે આપણે ચર્ચા કરશું કે ભારતમાં જે ધંધાકીય પર્યાવરણ છે એ ખરેખર કઈ રીતના કામ કરે છે, એનો મકસદ શું છે, એના હેતુ અને લક્ષણો જે ધંધાના ખ્યાલ સાથે જોડાયેલા છે એ સમગ્ર ચર્ચા છે એ આજના ટૉપિકમાં આપણે કરશું. તો સૌ પ્રથમ આપણે ચેપ્ટર નંબર એકની જ સમગ્ર યુનિટની પ્રસ્તાવના લેવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા સૌથી પહેલાં પ્રસ્તાવનામાં જઈએ, થોડાક મોટા મોટા મુદ્દાઓ લેવાનું. તો સૌથી પહેલું જ એપી કે ભારતીય ધંધાનો જે ઇતિહાસ છે એ ઘણો જ પ્રાચીન છે. એટલે જ્યારે ભારતની બાબતમાં વાત કરીએ કે આપણે ધંધો ક્યારથી શરૂ થયો છે, તો એનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. આપણે ઘણા બધા સમય પાછળ જવું પડે અને ધંધાના શબ્દને જે છે એને ઉપાડીને રિસર્ચ કરવું પડે. એટલા માટે છે કે સૌથી પહેલાં જ ઘણો બધો છે આ ધંધાનો જે ખ્યાલ એ ખૂબ પ્રાચીન છે. બીજી વસ્તુ લઈએ કે માનવ સંસ્કૃતિનો વિકાસ છે એ સૌ પ્રથમ ભારતમાં થયો છે. તો આ પણ ખાસ એક મહત્ત્વનો મુદ્દો કે માનવ સંસ્કૃતિની શરૂઆત, આપણે ઘણા બધા ઇતિહાસ શોધખોળમાં જઈએ છીએ એમાં જોઈએ છીએ, વાંચતા હોય છે કે માનવ સંસ્કૃતિ વિશ્વની જૂનામાં જૂની છે એ ભારતીય સંસ્કૃતિ જ હતી. સૌ પ્રથમ તે ભારતમાં જ ખીલી, ત્યારબાદ જુદા જુદા ક્ષેત્રની અંદર પણ એ પાંગરી આપણને જોવા મળે છે. તો એના કારણે જ આપણે કહી શકીએ કે ધંધાકીય બાબતને લઈને સૌ પ્રથમ આપણે જ એનાથી કંઈક માહિતગાર જરૂર હશું. તો એના માટેના આપણે થોડાક પ્રૂફ લેવાનો પણ પ્રયત્ન કરીએ કે કઈ કઈ બાબત છે કે જે આપણને ધંધા સાથે જોડતી હશે. તો હવે લખ્યું છે કે ભારત છે એ પોતાની કલા માટે પ્રખ્યાત છે. આ એક ખાસ યાદ રાખવાનું છે. આપણે જે કોઈ ઇતિહાસના પન્નાઓમાં જાશું ત્યાં જે કોઈ સંસ્કૃતિ હતી ભારતની બાબતમાં, એ દરેક સંસ્કૃતિ છે એ ભારતને કંઈક અલગ જ જે છે એ ધંધાની બાબતમાં રોશની આપીને ગયું છે. હવે કઈ કઈ બાબત છે, તો એની ઝલક છે એમાં સૌથી પહેલી સંસ્કૃતિ આવશે સિંધુ ખીણની સંસ્કૃતિ. આ સિંધુ ખીણની સંસ્કૃતિમાં આપણને કલાનો શું નમૂનો મળી શકે છે, તો એના માટે બે ત્રણ મુદ્દાઓ જોઈએ કે તે સમયે ખેતી હતી, પરંતુ એ ખેતીમાં કપાસ પણ આપણને જોવા મળે છે. તો કપાસ સાથેનો કોઈ નાતો હશે, કંઈક તો એ કરતા જ હશે કે જેથી કરીને કપાસ છે એનું ઉત્પાદન કરતા હશે. બની શકે કે એ સમયની અંદર પણ કપાસ ઉત્પાદન કરવાનું રીઝન એ જ હશે કે કપડાની મિલો પણ હોઈ શકે. તો આ ધંધાના અમુક ક્વેશ્ચન માર્કવાળા મુદ્દાઓ છે એ આપણી સંસ્કૃતિમાં પણ આપણે જોઈ શકાય છે. બીજી વસ્તુ જે ધાતુ છે, ધાતુમાં આપણે ચાંદી અને તાંબુ ત્યારે પણ મળી આવે છે. તો ત્યારે પણ આ પ્રકારના ઉદ્યોગ હશે, કંઈક રિફાઇનરી હશે કે જેના દ્વારા જ આ ધાતુથી એ સમયના લોકો પણ પરિચિત થયા હશે. તો સૌથી મોટા મોટા મુદ્દાઓ એમના માટે. ત્યારબાદ આપણે ઇતિહાસના થોડાક પન્નાઓ, કારણ કે આ ઈસવીસન પૂર્વે 2000ની વાત કરીએ છીએ, હવે આપણે ઈસવીસનની ત્રીજી ચોથી સદીની નજીક જઈએ. હવે અહીંયા શું છે, તો કે મૌર્ય યુગ આવ્યો. મૌર્ય યુગથી આપણે ઘણા બધા વાકેફ છે, કારણ કે ચાણક્ય છે એ પણ આપણને મૌર્ય યુગની જ દેન છે. તો હવે મૌર્ય યુગમાં પણ ઘણું બધું કલાની દ્રષ્ટિએ જોઈએ તો આપણને એની પ્રસિદ્ધિ મળે છે. જેમ કે એ લોકો પણ ખેતીની સાથે કલામાં ખૂબ જ આગળ હતા. હવે એ સમયે તો થોડોક અર્થશાસ્ત્રનો પણ ઉદ્ભવ છે ધીમે ધીમે થઈ ગયો હતો. એટલા માટે એમ કહેવાય છે કે આ લોકો છે ખેતી તો કરતા હતા મૌર્ય યુગમાં પણ, એની સાથે સાથે એ લોકો કલામાં પણ માહેર હતા. હવે એની બાબતમાં થોડીક ચર્ચા કરી કે તે સમયનો અશોક સ્તંભ, જે આજે આપણે ત્રણ સીની આકૃતિવાળો, ચાર સીની આકૃતિવાળો જે સ્તંભ જોઈ શકીએ છીએ, તો એ અશોક સ્તંભ અને કોણાર્કનું જે મંદિર છે, આ ઇતિહાસની ધરોહરમાં આજે આપણી નોટની અંદર, સિક્કાઓની અંદર ક્યાંક ને ક્યાંક આ બંને વસ્તુઓ જોવા મળે છે. શું કામ? તો કે આટલા વર્ષ જૂની છે એ ઘટનાઓ છે એ આપણા ઇતિહાસમાં દર્જ છે, અને ત્યારે પણ આ બધી વસ્તુઓ છે એ બનવા માટે, શક્ય બનવા માટે ધંધો છે એ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળ્યો છે. તે સમયે જે આ બાંધકામ થયા તેમાં લોખંડના સળિયાનો ઉપયોગ થયો, ત્યાંથી જ આપણને આઈડિયો આવે છે કે ત્યારે પણ આ બધી વસ્તુ કંઈક ને કંઈક રીતના બની જશે. ત્યાર પછીનો મુદ્દો છે મોગળ કાળમાં. હવે આપણે મૌર્યકાળથી ઈસવીસન ત્રીજી ચોથી સદીથી કરીને સીધા હવે ઈસવીસનની 14મી સદી સુધીમાં આપણે આવી ગયા. હવે એ સમયની વાત કરીએ કે મોગળ કાળ. મોગલ કાળની અંદર પણ જુદા જુદા ક્ષેત્રની અંદર કલાના છે એ બેનમૂન નમૂના આપણને ક્યાંક ક્યાંક જોવા મળે છે. કયા કયા મુદ્દાઓ છે જોઈએ, તો કે લખનૌમાં કાપડ પર ભરતકામ થતું હતું, આ બહુ મહત્ત્વનો મુદ્દો. બીજું છે ઢાકામાં જે મલમલનું ઉત્પાદન થતું હતું, આ મોગળ કાળની જે દેન છે, એ સમયની જે કલા છે એ પ્રખ્યાત છે. ત્યાર પછી આપણે વાત કરીએ
મદુરાઈ અને અમદાવાદમાં તો કે સુતરાઉ કાપડનું ઉત્પાદન છે એ થતું હતું, અને છેલ્લું લઈ પંજાબમાં શસ્ત્રોનું પણ ઉત્પાદન થતું હતું. તો વિચારો કે જેમ જેમ આપણે આગળ આવતા ગયા સંસ્કૃતિઓને લઈને, તેમ તેમ આપણામાં વિકાસ થતો ગયો, ઉદ્યોગ પણ ડેવલપ થઈ ગયા, ધંધાની બાબતમાં પણ આપણને વિશેષ ખ્યાલ મળતો ગયો. તો આ એક ધંધાકીય પર્યાવરણ જ્યારે ભારતની દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ, તો આમું ઇતિહાસથી લઈને હાલ સુધી ક્યાં સુધી આપણે પહોંચીએ છીએ, મોગળકાળ સુધી આ રીતની સંસ્કૃતિમાં આપણે પહોંચી શક્યા છીએ. હજી અહીંયા ઉઠતા નથી, ત્યાર પછી કંઈક અલગ ઘટનાઓ સમય સાથે છે એ બદલાતી આપણને જોવા મળી છે. તો કે કહેવાય છે કે તે જ સમયે વાસ્કો દી ગામા છે એ ભારતમાં આવ્યો, અને ભારતનો યુરોપ સાથેનો જે વેપાર છે એ પણ હવે ધીમે ધીમે શરૂ થઈ ગયો. હવે આપણે જોઈ શકીએ છીએ કે 14મી સદી પછી ભારતમાં છે એ યુરોપના લોકો છે એ ધંધા વ્યવસાય માટે જોડાવાનો પ્રયત્ન કર્યો. હવે કઈ રીતના આપણે જોઈએ છીએ, સૌથી પહેલાં આ પોર્ટુગીઝ લોકો જે છે વાસ્કોદી ગામા જે સૌથી પહેલાં વ્યક્તિ આપણને શોધ કરીને અહીંયા પહોંચ્યો, ત્યાર પછી ધીમે ધીમે આપણે ફ્રેન્ચ લોકોને જોયા, ડચ લોકોને જોયા, અંગ્રેજ લોકોને છેલ્લે આપણે જોયા. તો આ બધા જ લોકો છે ભારતમાં વેપાર અર્થે જ આવ્યા છે. તો હવે આ બધા જ વેપારો સાથે એનો જેમ જેમ આપણો શરૂઆત થઈ ગયો, એમ યુરોપ સાથેની આપણે વેપાર સાથેની કનેક્ટિવિટી પણ વધવા માંડી. હવે એમાંથી બ્રિટિશરો છે એ ખૂબ સક્ષમ હતા, એણે બીજાને અહીંયા કોઈ ટકવા ન દીધા, અને એણે શું કર્યું તો કે બ્રિટિશોએ પોતાના સમય દરમિયાન પોતાના હિત માટે ત્યાંના વેપારી છે એ ભારતમાંથી કાચો માલ લઈ જતા, અને જે તૈયાર માલ હતા એ ભારતમાં વેચી નાખતા. આપણે આઝાદી છે આઝાદીના મૂળ તત્વોમાં જોઈએ તો સ્વદેશી આંદોલન હતું. સ્વદેશી આંદોલન એટલે શું? દેશમાં જ બનેલી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ, જે ગાંધીજીના સ્વદેશી અભિયાનમાં આપણે 1920થી વાકેફ છે. તો વિચારો આ બધાની જે નીતિઓ હતી એ વેપાર અર્થે ધંધાકીય બાબતને લઈને જ ભારતમાં છે એ હંમેશા બ્રિયાણ કર્યા હતા. એમાં છેલ્લે અંગ્રેજો પણ બાકાત ન હતા, પણ અંગ્રેજોની હાલત એ પ્રકારની હતી કે આપણને માત્ર બરબાદીના મોળ ઉપર જ લઈ ગયા. આપણા જે નાના પાયાના ઉદ્યોગ હતા, કારણ કે કાચો માલ છે એ એમના દેશમાં લઈ ગયા, અહીંયાથી તૈયાર વસ્ત્રો જે છે અથવા તો કોઈ વસ્તુઓ છે એ બનાવીને આવ્યા, તેથી ભારતના જે નાના ઉદ્યોગો હતા એ સંપૂર્ણ 18મી સદીમાં એમ કહેવાય છે કે સંપૂર્ણ પડી ભાંગ્યા, બરબાદીના મોળ ઉપર છે ભારતના ઉદ્યોગો આવી ગયા. તો આ રીતનો કંઈક ભારતીય ધંધાકીય પર્યાવરણની બાબતમાં ચર્ચા કરીએ તો આપણે સિંધુ ખીણની સંસ્કૃતિથી આઝાદી સુધી છે અંગ્રેજો સુધીની નીતિઓમાં કંઈક આવું મળે છે. હવે આપણે આઝાદીના મૂળ ઉપર આવી જઈએ. 1947થી આપણને આઝાદી મળી ગઈ. 1948માં સૌપ્રથમ ઔદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે સૌપ્રથમ ઔદ્યોગિક નીતિની રચના કરી કે હવે ભારતમાં પણ ઉદ્યોગોની સ્થાપના થવી જોઈએ. આ નીતિ ધીમે 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 અમલ થતાં 4 દાયકા પછી 1991ની અંદર ભારતની અંદર એક નવા જ સુધારાઓ સ્વરૂપમાં, જેને આપણે આર્થિક સુધારાઓ કહે છે, ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, આ ત્રણેય ઘટનાઓ છે 1991માં આપણે જોઈ શકીએ છીએ. તો સમય સમય ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિને લઈને, ઉદ્યોગના બાબતને લઈને, વેપારની બાબતમાં લઈને કંઈક ને કંઈક આપણને મુદ્દાઓ જોવા મળે છે. તો સૌપ્રથમ આ આપણી એક નાનકડા કેવા ઇતિહાસની લઈને, બે રેખાઓ વચ્ચે લઈને આપણે એની ચર્ચા કરી. હવે જે મુદ્દો આપણે જોવાનો છે, કારણ કે જ્યારે આપણે ધંધાકીય પર્યાવરણની વાત કરીએ ત્યારે એનું ભૌગોલિક અને રાજકીય જે ક્ષેત્ર છે એ પણ ધ્યાનમાં લેતા હોય છે. તો હવે એને લઈને થોડાક નકશાને લઈને આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં જે લખ્યું છે કે ભારત છે એ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. સૌપ્રથમ એક નાનકડી માહિતી, ઉત્તર ગોળાર્ધમાં જે આવેલું છે, અને બીજું છે કે ભારતનું જે કુલ ક્ષેત્રફળ છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ બધું જ સાથે મળીને 32,87,263 ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. તો ભારતનો જે ભૌગોલિક દ્રષ્ટિએ વિસ્તાર જોઈએ તો એ પણ ખૂબ મહત્ત્વનો છે. બીજી વસ્તુ, ભારતમાં ઉત્તરથી દક્ષિણ સુધીની જો વાત કરીએ તો 3,214 કિલોમીટર છે, અને પૂર્વથી પશ્ચિમ સુધીની લઈ તો 2,933 કિલોમીટરની વિસ્તાર છે આપણે જોઈ શકાય. તો આ લંબાઈ અને પહોળાઈ પૂર્વ અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ગયા તો આટલા કિલોમીટર સુધી જે છે એ ભારતનો જે માર્ગ છે એ વિસ્તરાયેલો છે. ત્યાર પછી છે ભૂમિ સીમા. ભારતના કર્કવૃત 23.5 થી આપણે જે કર્કવૃત આવે છે એમાં ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, ઉત્તર અને દક્ષિણ આપણે કહીએ છીએ. તમે નકશામાં પણ જો આ બંનેને આમ ભાગ કરીને તો ઉપર બધી જગ્યાએ આપણને જમીન જોવા મળે છે, નીચેના ત્રણેય ખૂણામાં જોશું તો આપણને દરિયો જોવા મળે, સમુદ્ર જોવા મળે છે. તો ભારત છે એ બે દિશાઓથી છે ઘેરાયેલો છે. તો સૌથી પહેલાં છે ભૂમિ, કે જેને આપણે જમીન કહીએ છીએ, તો તે છે 15,200
15,200 કિલોમીટર અને સમુદ્ર કિનારો છે એ છે 7,516 કિલોમીટર. એમાં પણ સૌથી વધારે જો દરિયા કિનારાની વાત કરીએ તો એ ગુજરાતમાં છે, એટલે જ ગુજરાત છે પહેલેથી હંમેશા વેપારીકરણ છે એમાં થતું આપણને જોવા મળેલું છે. તો આ પાછળના બધા રીઝન પણ છે જે આ સારું આપણને ભૌગોલિક અને રાજકીય ક્ષેત્ર છે એ પણ પ્રદાન કરે છે. ક્ષેત્રફળમાં જો વાત કરીએ ભારતની તો વિશ્વમાં 7મો ક્રમ છે, આપણાથી 6 જ મોટા દેશ છે, એટલે કે 7મો દેશ છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ એ ભારત આવે છે. બીજી વસ્તુ કે વસ્તીમાં જોઈએ તો બીજો ક્રમ છે, પહેલો ચીન છે અને બીજો ક્રમ છે વિશ્વમાં આપણો છે. હાલની જે વસ્તી છે 139 કરોડ સુધી આપણે પહોંચી ગયા છે. તો આપણી પાસે જોઈએ આ બંને મુદ્દાને આપણે જો પારખીએ ને તો આવે છે કે ભારત છે એ કુદરતી અને માનવ સંસાધન આ બંને રીતે જોઈએ તો ઘણો બધો વિશાળ છે. જમીનનું, સમુદ્રનું ક્ષેત્રફળ, આખા દેશનું ક્ષેત્રફળ અને સામે માનવ સંસાધનનું પણ જે પ્રમાણ છે એ વિપુલ છે. આ બંનેનો સુમેળના કારણે કહી શકીએ કે ભારત છે એ આ બંને બાબતને લઈને ખૂબ જ સમૃદ્ધ છે. તો મિત્રો, સૌ પ્રથમ જ આપણે ધંધાકીય પર્યાવરણને લઈને આખી જેની પ્રસ્તાવના છે એ ધીમે ધીમે આપણે આગળ ગયા. હવે જે આપણો મુદ્દો છે એ ટોપિક આવશે કે ધંધાના જુદા જુદા ખ્યાલો. આ ધંધાના બે ખ્યાલો છે, એક આવશે સૌથી પહેલાં પરંપરાગત, જેને આપણે ચિલ્લા ચાલુ કહીએ છીએ, પહેલેથી જે ચાલતો આવેલો જે છે એ ભાવાર્થ આપણે કહીએ છીએ. અને બીજું છે આધુનિક ખ્યાલ. 21મી સદી આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે ટેકનોલોજીની યુગ છે, તો એ ટેકનોલોજીનો યુગ શું કામ છે, તો એના માટે આપણે આધુનિક ખ્યાલ ઉપર છે એ પણ જતા હોય છે. તો સૌથી પહેલાં આપણે પરંપરાગત જે ધંધાનો ખ્યાલ છે એને જ આપણે લઈએ કે ધંધો એ ગ્રાહકોની સેવા દ્વારા જ નફાનો હેતુ ધરાવતી એક આર્થિક પ્રવૃત્તિ છે. અહીંયા માત્ર પરંપરાગતમાં બે જ આવે છે કે ગ્રાહકનો જે કંઈ વસ્તુની જરૂરિયાત હોય એને સેવાની જે જરૂરિયાત હોય છે એ ધંધો પૂરી પાડે છે, અને એ પ્રવૃત્તિ શું કામ કરવામાં આવે છે તો કે નફાના હેતુથી જ માત્ર કરવામાં આવે છે. આ એક પરંપરાગત ખ્યાલ છે, વસ્તુ કે સેવાનું વેચાણ કરવું, બદલામાં ઊંચું વળતર પ્રાપ્ત કરી અને નફો કમાવાનો. પરસ્પર ગ્રાહક અને વેપારી બંનેની જરૂરિયાત પૂરી કરવાની છે. આ પહેલો ટોપિક છે. બીજું છે એના થોડાક હેતુઓ, શું કામ આ પ્રક્રિયા છે એ પરંપરાગત ખ્યાલમાં આપણે જોઈ શકાય છે. તો એમાં લખ્યું છે કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે, બીજું છે નફો કમાવાનો હેતુ પણ છે, અને ત્રીજું છે અનિશ્ચિતતાઓ. ત્યાર પછી આપણે ધંધાકીય પ્રવૃત્તિની વાત કરીએ કે ધંધાકીય પ્રવૃત્તિ છે એ બે જુદી જુદી પદ્ધતિ ઉપર આધારિત છે, એક છે ઉદ્યોગ અને બીજું છે વેપાર. હવે ઉદ્યોગ એટલે શું, તો કે વસ્તુ અને સેવાના ઉત્પાદનની જે પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે તેને ઉદ્યોગ કહેવામાં આવે છે. ત્યાં માત્ર દૃષ્ટિકોણનું સર્જન થાય છે, વસ્તુને રંગ રૂપ અને ઘાટ એટલે કે આકાર દેવામાં આવે છે. ત્યારબાદ વેપારમાં જોઈએ કે ઉત્પાદિત વસ્તુ અને સેવાની જે ગ્રાહકો સુધી શું કરવાની છે, વેચાણ કરવાની છે. ઉત્પાદિત વસ્તુઓને બજાર સુધી લઈ જવાની, ગ્રાહકને સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા છે એ કેમાં આવશે, વેપારમાં આવશે. તો અહીંયા બંને કોન્સેપ્ટ આપણે ક્લિયર થયા, ઉદ્યોગ અને વેપાર જે ધંધાકીય પ્રવૃત્તિનો જ એક પાર્ટ છે. તો આ સૌપ્રથમ આપણે ધંધાના ખ્યાલની અંદર એક પરંપરાગત ખ્યાલમાં એને લીધો. બીજું છે આધુનિક ખ્યાલ. હવે આધુનિક ખ્યાલમાં જ્યારે એની ચર્ચા કરીએ તો અહીંયા વિલિયમ સ્પ્રિગલર અને મેકનોટન આ બંને છે એ આધુનિક ધંધો શું છે એની બાબતને લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સૌથી પહેલાં લઈએ આપણે વિલિયમ સ્પ્રિગલર. વિલિયમ સ્પ્રિગલર શું કહે છે, તો કે એવી બધી જ પ્રવૃત્તિઓ કે જેમાં વસ્તુ અથવા સેવાનું ઉત્પાદન અને વેચાણ થતું હોય, ઉત્પાદન અને વેચાણ થતું હોય એટલે ઉદ્યોગ અને વેપારની સાથે સાથે મુદ્દો છે એ આધુનિક ધંધાના ખ્યાલ સાથે સંકળાયેલો છે, એવું આપણને વિલિયમ સ્પ્રિગલર કહે છે. હવે આપણે જોઈએ મેકનોટન એ શું કહે છે, તો કે ધંધો એટલે પરસ્પરના હિત માટે વસ્તુ હોય, નાણું હોય અથવા તો સેવા હોય, આ ત્રણેયનો શું કરવામાં આવે છે, વિનિમય કરવામાં આવે છે. આ ત્રણેય બાબતનો જે વિનિમય છે એને ધંધા સાથે આપણે સરખાવી શકીએ છીએ, અને પરસ્પરનું હિત છે બંનેનું છે, ગ્રાહકનું છે અને વેપારી વર્ગનું પણ છે. એકને વસ્તુ જોઈએ છે ને એકને સામે નાણું જોઈએ છે નફો કમાવા માટે, તો બંને જે પ્રક્રિયાઓ છે થાય છે એનો વિનિમય થાય છે, આવી વ્યાખ્યા મેકનોટન આપણને આપે છે. તો આધુનિક ધંધાની સાથે આ બે નાની નાની વ્યાખ્યાઓની સાથે આપણે અંદર જઈએ. હવે તો આધુનિક ધંધો છે એના થોડાક હેતુઓ પણ રહેલા છે અને થોડાક લક્ષણો પણ રહેલા છે. તો સૌપ્રથમ આપણે હેતુની ચર્ચા કરીએ કે કયા કયા હેતુઓ હાથ ધરેલા છે. સૌથી પહેલો જ હેતુ આવે છે જરૂરિયાતવાળી જે વસ્તુઓ છે એને પૂરી પાડવાનો છે. અર્થતંત્રમાં ધંધાનું કામ શું છે,
જરૂરિયાત મુજબની વસ્તુઓ છે એ માર્કેટમાં અવેલેબલ હોય, લોકો સુધી પહોંચતી રહે એ ખાસ છે. જેને આપણે પ્રાથમિક જરૂરિયાત કહી, તો એ પ્રાથમિક જરૂરિયાતો છે ને ઉત્પાદન થતું હોય છે એ બધી વસ્તુઓ છે એ બજારમાં પૂરી પાડવાનું કામ પહેલું છે ધંધાનું. બીજું છે રોજગારીનું સર્જન. આ ધંધાનું બીજું કાર્ય એ છે કે માત્ર છે એ નફાના હેતુથી નથી થતું, સમાજની અંદર રોજગારી ઊભી કરવાનું કાર્ય પણ ધંધાને અનુસંધાનમાં જોઈએ છે. હમણાં આપણે જોઈએ છીએ કોવિડ-19ના કારણે 5-6 મહિનાથી આ દેશની જે પરિસ્થિતિ છે, વૈશ્વિક ધરોળની પરિસ્થિતિ પણ કંઈક આ પ્રકારની જ છે. તો એમાં સૌથી વધારે જે મહત્ત્વનું જે છે યોગદાન હવે કોનું રહેવાનું છે, ઉદ્યોગોનું. જો ઉદ્યોગો રોજગારી આપવામાં નિષ્ફળ જશે આવનારા સમયમાં, તો ઘણા બધા એના આપણે કહી શકીએ કે પ્રતિકૂળ જે છે પગલાઓ એ પડી શકે છે. તો એનું કામ ખાસ કરીને આધુનિક ધંધામાં રોજગારીના સર્જન કરવાનું છે. ત્રીજું છે શ્રમિકને કામ કરવાની પ્રેરણા પણ આપવાની છે. ધંધામાં હાલનો સમય એવો છે કે શ્રમિકને સાચવવા પડશે, કારણ કે જ્યારે આપણે આપણા માણસોને સાચવશું તો એ આપણા ધંધાની અંદર સારું કામ પણ કરીને આપશે. તો એના માટે એને શું પ્રલોભન આપી શકીએ કે જેથી કરીને એ કામ કરી શકીએ, પ્રેરણા આપી શકીએ? તો કે સૌથી પહેલાં એના વેતનની બાબતને લઈને, બઢતી બાબતને લઈને, એને તાલીમ, સમયે સમયે તાલીમ છે એ ખૂબ જરૂરી છે શ્રમિકને. અને છેલ્લે છે બોનસ. દિવાળી ઉપર બોનસ મળે ને, આ રીતના શ્રમિકોને ધંધામાં આ બધી જ બાબતમાં પ્રેરણા આપવાની છે જેથી એ ધંધામાં સારું કામ કરે અને ધંધાનો અને દેશનો બંનેના વિકાસની અંદર એનો પણ ફાળો છે એ આ રીતના જોઈ શકાય છે. ત્યાર પછી છે નફાનો હેતુ. આધુનિક ધંધામાં નફો છે ને થોડો ગુણ લેખો છે, પણ એ આપણે નહીં લઈ, ખરેખર તો એ જરૂરી જ છે ધંધા માટે. તો એ વસ્તુમાં કઈ કઈ આવશે? તો કે નફો છે એ ધંધાના અસ્તિત્વ અને વિકાસ માટે જરૂરી છે. આ મુદ્દો છે ને મેં અહીંયા રાખ્યો હતો તમારા માટે. શું કામ? તો અહીંયા બે ટોપિક આપેલા છે. અહીંયા જ્યારે આપણે નફાના હેતુ ઉપર જઈએ ને ત્યારે કે વર્તમાનમાં ધંધો છે એ સામાજિક અને આર્થિક એક સંસ્થા ગણવામાં આવે છે. તો એ આની સાથે છે કે આપણે એવું માનીએ કે માત્ર જ નફો છે ધંધા માટે મહત્ત્વનું નથી, એટલા માટે જેને સામાજિક અને આર્થિક બંને સંસ્થા કીધી, સમાજનો પણ એમાં હેતુ રહેલો છે અને આર્થિક ધંધાની અંદર નફાનો પણ હેતુ રહેલો છે. બીજું છે એમાં જાહેરહિત અને કલ્યાણ, જે માનવ કલ્યાણની વાત છે એ નફાની સાથે જ એને સંલગ્ન કરીએ આપણે, કે ધંધાનો જે મુખ્ય હાર્ટ છે એ જાહેર હિત હોવું જોઈએ, લોકોનું છે એમાં હિત જળવાયેલું હોય છે, લોકોને જરૂરિયાતવાળી વસ્તુ પૂરી પાડવાની છે. અને બીજું છે માનવ કલ્યાણ. આપણા કોઈ પણ સમાજની અંદર વસ્તુનું એ રીતનું વેચાણ થવું જોઈએ જેનાથી માનવ કલ્યાણ થવું જોઈએ. આજે આપણે રોજબરોજ ન્યૂઝ પેપરમાં, ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ઉપર જોઈએ છે ભ્રષ્ટાચારની બાબતમાં લઈને વસ્તુ છે એ ભેળસેળવાળી આવે છે, અથવા તો પ્રલોભન ખોટા આપીને વેચાણ થાય છે અને વસ્તુની અંદર ખોટા દ્રવ્યો, માદક દ્રવ્યોનો ઉમેરો થાય છે, આવી બધી પરિસ્થિતિ. પણ એનાથી માનવ કલ્યાણ ખરેખર ધંધાથી થતું નથી. તો આપણે એ રીતના નફાના હેતુને આ બંને ટોપિકને સાથે રાખીને ચાલવાનું છે. અને છેલ્લો છે સામાજિક હેતુ. ધંધો છે એનો છેલ્લો હેતુ આ મહત્ત્વનો છે, સમાજની દ્રષ્ટિએ પણ એને શું કામ કરવાનું છે. તો સૌથી પહેલાં કે ધંધો છે, ઉદ્યોગ છે, એને પ્રદૂષણ ઓછું કરવાનું છે, એટલે કે પ્રદૂષણ રહિત જે છે આ વ્યવસાયને ઊભો કરવાનો છે. ગુણવત્તા અને વાજબી ભાવ, આની ચર્ચા જે આપણે વાત કરી ગયા આગળ, કે એક તો જેની કિંમત છે એ પણ વાજબી કિંમતે લેવાની. ખરેખર જ્યારે કિંમતની વાત કરીએ તો એ બજાર ઉપર ડેવલપમેન્ટ છે, પૂર્ણ હરીફાઈ હોય, અપૂર્ણ હરીફાઈ, આ બધી વસ્તુથી આપણે વાકેફ છીએ. માની લો ઇજારો હોય તો ખૂબ મોંઘી વસ્તુ મળે, પણ આવું નથી. આપણે વાજબી ભાવ છે એ ધંધાની અંદર મળી રહે તો એ ધંધાનો એક સામાજિક હેતુ થઈ શકે. સામાજિક વિકાસ અને કલ્યાણ, જે આગળ પણ આની આપણે ચર્ચા કરી, માનવ કલ્યાણની બાબતમાં કે સમાજનો વિકાસની સાથે સાથે માનવીનું કલ્યાણ થવું ખૂબ જરૂરી છે, એ આધુનિક ધંધાનો એક વિશેષ હેતુ છે. અને છેલ્લે છે સરકારને વેરા ભરવાના. હવે ઉદ્યોગ કે વેપાર છે, આજે કર ચોરી અને કર ટાળો આ બંને મુદ્દાઓને આપણે પણ ક્યાંક ભણી ગયા છે. સૌથી વધારે છે એ માણસો છે એ બ્લેક મની ઊભી કરવા માટે જ આખા પ્રયત્નો કરતા હોય છે, પણ નહીં, તમે જેટલો દેશની અંદર ફાળો આપશો, તમારું યોગદાન આપશો ધંધાને લઈને, એટલા સરકારને કરવેરા ભરશો, જેટલા ધંધા કરો છો એ બાબતને લઈને, ઉત્પાદન થશે એટલી બાબતમાં, તો એનાથી દેશનો વિકાસ છે એ વધારે થવાનો છે. આ પણ એક આધુનિક ધંધાની બાબતમાં સંકળાયેલી એક મહત્ત્વની બાબત છે. તો આ બધા એના હેતુઓ થયા આધુનિક ધંધાને લઈને. હવે થોડાક એના લક્ષણોની ચર્ચા કરીએ કે એના લક્ષણો પણ કંઈક ધરાવે છે. તો સૌથી પહેલું છે કે ધંધો છે એ માનવીની આર્થિક પ્રવૃત્તિ છે. આપણે જે સતત પ્રવૃત્તિશીલ રહી છે
વળતર મેળવવાની અપેક્ષાએ એ પ્રવૃત્તિનું નામ જ આપણે કંઈ કહીએ છીએ, આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. આમ તો પ્રવૃત્તિ આ છે એ બે પ્રકારની હોય છે, આર્થિક અને બિનઆર્થિક, પણ ધંધાની સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિ છે. બીજું છે, ધંધો સમાજ સાથે સંબંધ ધરાવે છે. ધંધો એવી વસ્તુ છે કે એ સમાજના છેવાડાના વર્ગ એટલે કે ગ્રાહક સુધી પહોંચવાનું કામ છે. હવે આપણે એમ ન કહી શકીએ કે ધંધો છે એ સમાજથી અલિપ્ત છે. ધંધો છે એ સમાજ સાથે અવિભાજ્ય છે, એની સાથે જોડાયેલું છે, એનું જે એક અંગ છે એવું આપણે કહી શકીએ છીએ. ધંધામાં જોખમનું તત્વ છે એ તો આપણે સૌથી પહેલાં પરંપરાગતમાં પણ જોયું હતું કે જોખમ તો રહેલું છે, સમય સમયે તમને જોખમ જોવા મળશે. અત્યારની જો વાત કરીએ તો સમગ્ર વિશ્વ પટલ ઉપર ધંધાની વેપારની બાબતમાં લઈને કેટલું બધું નુકસાન છે કોવિડ-19ના કારણે થયું છે. તો આવી રીતના કુદરતી અને કૃત્રિમ, જે કૃત્રિમ ઇફેક્ટ થઈ છે આખી, તો એ પણ એક જોખમનું તત્વ છે એ ધંધાની બાબતમાં રહેલું જોવા મળે છે. ધંધામાં પરસ્પરનું હિત છે, વ્યાખ્યામાં જોયું હતું આપણે, કોની વ્યાખ્યા જોઈ હતી, મેકનોટને કીધી હતી કે બંનેનું હિત છે, એક બાજુ ગ્રાહક છે એક બાજુ વેપારી છે, બંનેને પોતપોતાની જરૂરિયાત પોતપોતાનો સંતોષ છે એને મહત્તમ કરવો છે. તો એના માટે પરસ્પરના હિત છે એ પણ ધંધામાં રહેલા છે. વસ્તુ કે સેવાનું નિરંતર ઉત્પાદન ધંધાની અંદર આ એક મહત્ત્વનું કે જે જીવન જરૂરિયાત વસ્તુ છે, સવારથી લઈ તો કોલગેટ હોય, સાબુ હોય, શેમ્પૂ હોય, જે રોજમદારી જરૂરિયાત છે, ખોરાકમાં આપણે જોઈએ જુદા જુદા ખોરાકને જે બનાવવાના હોય, તો આ બધી પ્રક્રિયા કેવી છે, રોજ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એને આપણે એમ ન કહી શકીએ કે હવે પૂરું થઈ ગયું, કારણ કે ગ્રાહકને રોજિંદા જીવન વ્યવહારમાં એ વસ્તુની જરૂરિયાત પડે છે. તો વસ્તુ કે સેવાનું એ નિરંતર ઉત્પાદન પણ થતું રહેવું જોઈએ. ધંધો છે એ વસ્તુમાં તૃષ્ટિગુણનું સર્જન કરે છે. આપણે થોડીક આગળ એની માહિતી આવી ગઈ, થોડીક માહિતી પરસ્પર હિતમાં મેં સમજાવ્યું, પરંતુ અહીંયા જોઈએ કે વસ્તુમાં તૃષ્ટિગુણનું શું કરે છે, સર્જન કરે છે સંતોષ પ્રાપ્ત કરવા માટે. માની લો કોઈ વસ્તુ છે, જેમ કે સરસ મજાનું વૃક્ષ છે, પણ એ વૃક્ષ એમ જ હશે તો આપણને મજા નહીં આવે, પણ એમાંથી સરસ મજાનું જો ફર્નિચર બની શકે તો હા, આપણને એમાંથી સંતોષ વધારે થવાનો છે. તો એ તૃષ્ટિગુણનો ઉમેરો થાય છે. ધંધો છે એ માંગનું સર્જન કરે છે. જો આ એક આધુનિક સમયમાં છે ને બહુ મહત્ત્વનો મુદ્દો છે. કહેવાય છે કે ધંધો ઉત્પાદન જે વસ્તુ થાય છે એ માંગ સર્જે છે. વસ્તુ બજાર સુધી આવશે, દુકાન સુધી હશે વેપારીની, તો એની ડિમાન્ડ થશે. આપણે આજથી 30 વર્ષ પહેલાં જઈએ 1990માં, તો કોઈને ખ્યાલ જ છે કે ભાઈ 2020 સુધીમાં માણસ છે એ હાથ પર એક નાનકડું એવું મશીન રાખશે કે જેનાથી વિશ્વ એની મુઠ્ઠીમાં હોય, કોઈને ખ્યાલ નહીં હોય. કારણ કે આજથી 30 વર્ષ પહેલાંનો સમય છે આખો અલગ હતો, આજે પણ અલગ છે, પરંતુ આવનારા 10 વર્ષ પણ એ કેટલા બધા હરણફળવાળા હશે એ આપણને કંઈ જ આઈડિયો નથી. કારણ કે એટલું ફટાફટ આ ઉત્પાદન છે એ જ એની માંગ સર્જે છે. આજ મોબાઈલ છે એ માણસની જીવન જરૂરિયાત બની ગઈ છે, કે જે આજથી 20 કે 30 વર્ષ પહેલાં આનાથી કોઈ વાકેફ પણ ન હતા. તો જોયું ને, જેમ વસ્તુ બજારમાં હશે તો એની પોતાની માંગ પોતે આપોઆપ સર્જવાનો પ્રયત્ન કરશે. ધંધો એક પદ્ધતિ છે, જેમ બધી જુદી જુદી પદ્ધતિ હોય, જેમ કે શિક્ષણની એક પદ્ધતિ હોય છે, વિજ્ઞાનની એક પદ્ધતિ હોય છે, એમ બધાની પોતપોતાની એક પદ્ધતિ હોય છે શીખવા બાબતને લઈને. એમ અર્થશાસ્ત્રમાં જે ધંધો છે એની પણ એક આધુનિક ધંધાની પદ્ધતિ છે, જેમાં બધા જ સાધનો અને સંગઠનો હોય, સંસ્થા હોય અને પર્યાવરણ હોય, આ બધાનું ઇષ્ટતમ સંયોજન કરવાનું કાર્ય છે એ આધુનિક ધંધાનું છે. એટલા માટે એને એક પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી છે કે આધુનિક ધંધાનું કાર્યક્ષેત્ર છે ખૂબ વ્યાપક છે. પહેલાં છે ધંધો માત્ર એક સીમિત અવસ્થામાં જોવાતો હતો કે ગ્રાહકની જરૂરિયાત છે, જરૂરિયાત પૂરી થઈ ગઈ વસ્તુ સુધી ત્યાં જ પૂરું થઈ ગયું. પરંતુ આધુનિક સમયમાં ધંધો ખૂબ વિસ્તરાયેલો છે. વ્યાપક શું કામ છે, તો એમાં કેટલી કેટલી બાબતો આવે, તો કે વ્યાપારની બાબત આવે, પરિવહનની બાબત આવે, ત્યાર પછી બેન્કિંગ અને વીમાની જરૂરિયાત હોય, ગોડાઉન છે, વિજ્ઞાપન છે, અને છેલ્લે છે પેકેટિંગ. આ આકર્ષક પેકેટિંગ, આ બધું જે છે એનું કાર્યક્ષેત્ર છે એ ખૂબ વધી ગયું છે. ત્યાર પછી છે આધુનિક ધંધો છે એ મૂડી અને જ્ઞાન પ્રધાન છે. જો આધુનિક ધંધાની અંદર આ એક એનો બેનિફિટ છે, ટેકનોલોજી પણ આપણને સાથે સાથે પ્રદાન કરે છે. એક ખેતી ક્ષેત્રથી આપણે ઉપાડીએ કે ખેતી ક્ષેત્રની અંદર પહેલાં ખેડૂતને કેટલી બધી મહેનત કરવી પડતી, આજેની સામે થોડીક એને ટેકનોલોજી પુરવાર સાબિત થાય તો એને ઘણી બધી રાહત મળે છે. તો એનાથી શું થયું, આધુનિક ધંધાથી એક જ્ઞાન પ્રાપ્ત થયું, ટેકનોલોજી આવી. બીજું છે મૂડી પણ જે છે એ પણ સર્જન થશે. જેમ કે ખેતીમાં પહેલાં ખેડૂતને સીધું બળદ દ્વારા કામ કરવું પડતું, તેની જગ્યાએ જે ટ્રેક્ટર આવી ગયું તો એક નવી મૂડીનું સર્જન થઈ શક્યું એનું. તો
તો આ જે પ્રક્રિયા છે ધંધા દ્વારા જ શક્ય બની છે. ત્યાર બે છે નફો અને અન્ય સામાજિક હેતુ પણ છે, એ આપણે અગાઉ પણ એના હેતુઓમાં ચર્ચા કરી, પ્રસ્તાવનામાં પણ થોડી ચર્ચા કરી, એટલે વિશેષ નથી જોતા. છેલ્લું છે ધંધાની જે આધુનિક છે એની વિશિષ્ટતા શું રહેલી છે. તો વિશિષ્ટતાની બાબતમાં જ્યારે ચર્ચા કરીએ તો સૌથી પહેલું છે એક તો સામાજિક પરિવર્તન. સમાજમાં એક મોટું પરિવર્તન છે એ આવવા પાછળનો હેતુ શું છે, આધુનિક ધંધાનો ખ્યાલ. બીજું છે જ્ઞાન. લોકોમાં આજે જ્ઞાન છે વિશેષ આવી ગયું છે. પહેલાંના સમયમાં નાનામાં નાની વસ્તુ પણ આપણે ખરીદવી હોય ને તો આપણે બહુ એટલી મથામણ ન કરતા, પણ આજ બધું ઓનલાઈન પણ ચેક કરી શકીએ છીએ. એની પ્રાઇસ, એ વસ્તુ, એ મટીરિયલ, કઈ રીતના એની બનાવટ છે. નાના નાના બાળકો પણ નાની નાની વસ્તુથી વાકેફ થવા માંડ્યા છે. એની પાછળના રીઝન શું છે, તો કે લોકોમાં જ્ઞાન આવવા માંડ્યું છે. ત્યાર પછી છે માર્કેટિંગ. બિઝનેસનું જે માર્કેટિંગ છે એ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે વસ્તુ સારામાં સારી ગુણવત્તાવાળી બનશે એ મહત્ત્વની નથી, પરંતુ એનું માર્કેટિંગ કેટલું જબરદસ્ત છે એના ઉપરથી એ વસ્તુનું વેચાણ છે, લોકોના માનસ પટલ ઉપર છે એ આપણે બેસી શકીએ છીએ. અને છેલ્લે છે નેતૃત્વ. આની પહેલાં મેં ચર્ચા કરી હતી ધંધાની બાબતમાં નેતૃત્વની, જ્યારે ચર્ચા કરીએ કે ઉત્પાદન જગતનો સેનાની નિયોજક હોય છે, તો ધંધામાં નેતૃત્વ પણ ખૂબ મહત્ત્વનું હોય છે. દેશની અંદર જ્યારે નેતૃત્વની બાબતમાં વાત કરીએ તો એ ઉદ્યોગ જ હંમેશા લેતું હોય. ઉદ્યોગ પ્રધાન દેશથી હંમેશા વિકસિત રાષ્ટ્રોની જ ગણનામાં આવતો હોય છે. તો મોટું નેતૃત્વ છે ધંધાની અંદર એ પણ એ પ્રાપ્ત કરે છે, દેશના વિકાસની સાથે અર્થતંત્રને આગળ લઈ જવા માટે પણ એનું ખૂબ મહત્ત્વ રહેલું છે. તો આ બધા જ જે છે એ આધુનિક ધંધાના લક્ષણો છે જેની આપણે ચર્ચા કરી. તો અહીંયા બંને ટોપિક ક્લિયર થયા. સૌપ્રથમ ભારતીય ધંધાકીય પર્યાવરણ કેમ આગળ વધ્યું એની પ્રસ્તાવના છે. ત્યાર પછી આપણે ભારતનું ભૌગોલિક અને જે રાજકીય થોડું ક્ષેત્રફળ હતી એની પણ ચર્ચા કરી કે ધંધો છે એ કઈ રીતના આખો ઉદ્યોગથી ડેવલપ થઈ શકે છે. ત્યાર પછી ધંધાના પરંપરાગત અને આધુનિક ખ્યાલમાં ચર્ચા કરી. આધુનિક ખ્યાલમાં એના હેતુ અને લક્ષણો આ બંને મુદ્દાઓ છે એ ક્લિયર કર્યા. તો આ ટોપિક આપણને સમગ્ર ક્લિયર થઈ ગયો છે. હવે આપણે જ્યારે જોશું ત્યારે હવે ધંધાકીય પર્યાવરણ ઉપર જે છે એ વિશેષ ચર્ચા કરશું. અહીંયા માત્ર આધુનિક ધંધા સુધી જ આપણે પહોંચ્યા છીએ. તો એ નવા જ ટોપિક સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.